ડીપીડી ઓપી અને ટીપી વચ્ચેના આંતર સંબંધો બે અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે ત્યારે અર્ધ પ્રવેશીલ પટલ મૂકવામાં આવે ત્યારે દ્રાવકના અણુઓ મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ ગતિ કરે છે જેના કારણે કોષ ફૂલે છે કોષમાં રહેલો કોષરસ કોષ દિવાલ ઉપર દબાણ સર્જે છે કોષ દિવાલ પર કોષરસ દ્વારા સર્જાતા દબાણની વિરુદ્ધ દિશામાં સમાન દબાણ સર્જે છે જેને વોલ પ્રેશર એટલે કે દિવાલનું દબાણ કહે છે આ ક્રિયા આપણે આકૃતિ દ્વારા સમજીએ જો જીવંત વનસ્પતિ કોષને અધોસાંદ્ર દ્રાવણ એટલે કે હાઇપોટોનિક સોલ્યુશનમાં મૂકવામાં આવે ત્યારે પાણીના અણુઓ આશ્રુતિની ક્રિયા દ્વારા કોષમાં પ્રવેશે છે કોષમાં પ્રવેશેલ પાણી કોષ દિવાલ ઉપર દબાણ સર્જે છે આ દબાણને ટર્ગર પ્રેશર એટલે કે આસુંતા દાબ કહે છે કોષ દિવાલ ઉપર આસુંતા દાબ દ્વારા સર્જાતા દબાણની વિરુદ્ધ દિશામાં દબાણ સર્જે છે જેને વોલ પ્રેશર એટલે કે દિવાલનું દબાણ કહે છે આમ ટર્ગર પ્રેશર અને વોલ પ્રેશર સમાન અને એકબીજાથી વિરુદ્ધ દિશામાં લાગે છે આપણે આગળ જોયું છે કે ડીપીડી ઇઝ ઇક્વલ ટુ ઓપી માઇનસ ટીપી પરંતુ અહીં આપણે જોયું કે ટીપી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ પી માટે ડીપીડી ઇઝ ઇક્વલ ટુ ઓપી માઇનસ ડબલ્યુ પી કહી શકાય જો જીવંત વનસ્પતિ કોષને શુદ્ધ દ્રાવકમાં જો જીવંત વનસ્પતિ કોષને શુદ્ધ દ્રાવક એટલે કે પાણીમાં મૂકવામાં આવે ત્યારે આશ્રુતિની ક્રિયા દ્વારા પાણી કોષમાં પ્રવેશે છે જેના કારણે કોષનો આશ્રુતિ દાબ એટલે કે ઓપી ઘટે છે અને ટર્ગર પ્રેશર વધે છે પરંતુ એક એવી કોષની સ્થિતિ આવે છે જ્યાં કોષમાં પ્રવેશતું પાણી એટલે કે ઓપી અને ટીપીનું મૂલ્ય સમાન બને છે આવા કિસ્સામાં ડીપીડીનું મૂલ્ય શૂન્ય બને છે